नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित जेनो चेप्टर नंबर आजे 12 जेमां आपणे आजे प्रस्तावना एटले के इंट्रोडक्शन लेक्चर छे, जेमां आपणे धोरण 8 नो चेप्टर नंबर 12 घात अने घातांक जेने पावर एंड एक्सपोनेंट बराबर कहीशुं। तो विद्यार्थी मित्रों, आ जे चेप्टर छे खूब ज अगत्यनुं छे। आ चेप्टर જ્યાં સુધી તમે ભણશો ને ત્યાં સુધી તમારે આ ચેપ્ટરના દરેક સૂત્ર, દરેક એના મુદ્દાઓ, પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે, જેથી કરીને ભવિષ્યમાં પણ આગળના ધોરણમાં પણ તમારે કામ લાગશે બરાબર। તો આજનું આ જે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે બરાબર, જેમાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન મેળવીશું રાઈટ, અને કેટલાક ઉદાહરણના દાખલા પણ જોઈશું। તો સૌ પ્રથમ આના મિત્રો ઘાત અને ઘાતાંક, તો ઘાતાંકના કેટલાક નિયમો છે, એ નિયમો વિશે આજે આપણે ચર્ચા કરીશું કે ઘાતાંકના નિયમ, તો એ નિયમો કયા કયા છે, તો દરેક નિયમો વિશે આજે આપણે માહિતી મેળવીશું। સૌ પ્રથમ પહેલો નિયમ છે કે કોઈ એક સંખ્યા છે એ બરાબર, યુઝ કરીએ, કોઈ એક સંખ્યા છે એ એની ઘાત m છે ગુણ્યા a એની ઘાત n છે। તો અહીંયા આ ઘાતાંકનો નિયમ શું છે ખબર છે તમને? તો કે આ ઘાતાંકનો નિયમ છે કે જ્યારે આને આપણે a ને શું કહીશું આધાર, m ને શું કહીશું ઘાતાંક અથવા ઘાત બરાબર છે, ઘાત અને ઘાતાંક। તો આ જ્યારે ગુણાકારમાં આધાર સરખો હોય, એટલે આધાર અહીંયા શું છે a બરાબર, ઘાત શું છે m ગુણ્યા, એટલે m અહીંયા a નો a રેસ્ટુ m ગુણ્યા a રેસ્ટુ n, અહીંયા a છે આધાર છે બરાબર। તો અહીંયા ઉપર જે એની એક્સપોનન્ટ એટલે કે ઘાતાંક છે બરાબર, એનો શું થશે સરવાળો, તો m વત્તા n બરાબર, એટલે a રેસ્ટુ m પ્લસ n થાય બરાબર। જ્યારે ગુણાકારમાં આધાર સરખો હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો થાય। તો એના માટે એક મસ્ત ગીત જેવું છે, નાની એવી કડી હું તમને ગાઈને સમજાવું, એ તમારે યાદ રાખવાનું। ગુણાકારમાં આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય બરાબર, ગુણાકારમાં આધાર સરખો હોય ત્યારે ઘાતાંકનો શું થાય સરવાળો બરાબર। જ્યાં m અને n છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, જ્યાં m અને n એ શું છે પ્રાકૃતિક સંખ્યાઓ છે બરાબર, રાઈટ, a રેસ્ટ ટુ m ઇન્ટુ a રેસ્ટ ટુ n બરાબર a રેસ્ટ ટુ m પ્લસ n, એટલે આપણે મેં હમણાં કીધું એ પ્રમાણે જ્યારે આધાર સરખો હોય, ગુણાકારની નિશાની હોય વચ્ચે બંને બાજુ આધાર સરખો હોય, તો ઘાતાંકોનો હંમેશા સરવાળો થાય બરાબર। ત્યારબાદ બીજું છે કે a રેસ ટુ m અને a રેસ ટુ n, હવે આ રીતે આપ્યું હોય તો તમે કઈ રીતે લેશો? તો જેમ આમાં ગુણાકારમાં આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય ને, એવી રીતે ભાગાકારમાં આધાર સરખો હોય તો ઘાતાંકોની બાદબાકી થાય બરાબર। તો આપણે અહીંયા ભાગાકારમાં આધાર સરખો છે તો આધાર એમ ને, અને ઘાતાંકોની શું થશે બાદબાકી, એટલે m માઇનસ n બરાબર, શું લઈશું m માઇનસ n બરાબર। તો જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ લખીશું, જ્યાં a છે એ 0 નથી, જ્યાં a 0 નથી બરાબર, અને m બિલોંગ્સ ટુ n, m ગ્રેટર ધેન n, m ગ્રેટર ધેન n, જ્યાં a 0 નથી અને m છે n થી મોટો છે બરાબર। હવે ત્યારબાદ આપણે બીજું કઈ રીતે આવી શકે, તો આ રીતે પણ આપણે લખી શકીએ કે ભાઈ a રેસ ટુ m છે અને a રેસ ટુ n છે બરાબર, આ રીતે આપેલું છે, તો આને આપણે આ રીતે પણ લખી શકીએ કે 1 ના છેદમાં a
n આ માઈનસ આ m છે એ અહીંયા નીચે જાય તો માઈનસ m બરાબર કે જ્યારે આપણે ઉપરનું પદ છે અને ભાગાકારમાં લઈ જઈએ ને ત્યારે એની ઘાત છે એ બાદબાકી થાય બરાબર સેમ વસ્તુ છે મેં કહ્યું એ પ્રમાણે જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ જ્યાં a 0 જેટલા નથી અને જે m છે એ n થી નાના છે m less than n બરાબર તો જ પાછળ હોય ને અહીંયા m મોટા હતા અહીંયા m નાના છે બરાબર હવે ત્યારબાદ તો આપણે લઈશું ત્રીજું સૂત્ર શું લઈશું તો કે a રેસ્ટુ m / a રેસ્ટુ n a રેસ્ટુ m / a રેસ્ટુ n બરાબર અહીંયા શું આવશે તો કે a m માઈનસ n બરાબર એટલે m માઈનસ n તો a બરાબર શું થશે શૂન્ય તો a બરાબર શૂન્ય થાય એનો મતલબ શું થાય a બરાબર શૂન્ય એટલે અહીંયા a બરાબર 1 જ્યાં m બરાબર n જ્યાં m બરાબર n અને a જે છે એ 0 જેટલા નથી બરાબર એટલે આ જે સૂત્ર છે એ ત્રણ રીતે દાખલા આવી શકે બરાબર છે આમાં તો તમને ખ્યાલ આવી ગયો રાઈટ તો કે આ ઘાતાંકોના નિયમો છે હવે આપણે આગળ ગુણાકારમાં જોઈએ તો ત્રીજું કૌંસમાં આપણે લખીએ a b બરાબર હવે a b રેસ ટુ આપણને n આપ્યા હોય a b રેસ ટુ n આનો મતલબ શું થશે કોણ કહેશે ચલો આનો મતલબ શું થાય કે આ જે n ઘાત છે ને એ આ a અને b બંનેને લાગુ પડે અને આ a અને b છે ને એ બંને વચ્ચે શું છે આવું કંઈક છે કશું જ નહીં એટલે વચ્ચે ગુણાકારની નિશાની સમજી લેવાની બરાબર હવે તો કે a છે એ n ને લાગુ પડે તો a રેસ ટુ n ગુણ્યા b ને પણ લાગુ પડે તો b રેસ ટુ n એટલે કૌંસમાં ab કૌંસ બહાર n ઘાત છે એનો જે વિસ્તરણ કરીએ તો આ રીતે થાય બરાબર જ્યાં n છે એ પ્રાકૃતિક સંખ્યા છે જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા છે કેવી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે બરાબર એટલે દાખલામાં આપણે અહીંયા આપણે ચલ લઈને સમજાવ્યું છે પણ દાખલામાં અહીંયા કિંમતો હશે બરાબર છે ઘાત n બરાબર કોઈ પણ સંખ્યા હશે રાઈટ હવે ચોથું લઈએ ચોથામાં આપણે શું લઈશું તો કે a / b રેસ ટુ m બરાબર a / b રેસ ટુ m બરાબર આપણે m મૂકીએ હવે આનો મતલબ શું થાય મેં તમને આગળ કહ્યું એ મુજબ નથી વચ્ચે સરવાળો કે નથી બાદબાકી નથી ગુણાકાર ભાગાકાર છે અને આખા કૌંસની ઘાત m છે એટલે જ્યારે આખા કૌંસની ઘાત m હોય તો એ m છે એને પણ લાગુ પડે અને b ને પણ લાગુ પડે તો અહીંયા આપણે a રેસ ટુ m છેદમાં b રેસ ટુ m બરાબર આ રીતે જે ઘાત છે એને પણ લાગુ પડે અને b ને પણ લાગુ પડે જ્યાં b છે એ 0 નથી બરાબર આનો મતલબ એમ થાય b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે b છે એ 0 નથી બરાબર હવે પાંચમું આપણે શું લઈશું તો કે a રેસ ટુ માઇનસ n હવે તમને આવી રીતે આપ્યું છે કે કોઈ પણ સંખ્યા છે બરાબર એની n માઇનસ n ઘાત છે આને તમે કઈ રીતે લખશો તો આને આપણે કઈ રીતે લખી શકાય તો જ્યારે કોઈ પણ સંખ્યાની ઘાત માઇનસ હોય તો એને આપણે 1 ના છેદમાં લખી શકાય આ રીતે a રેસ ટુ n માઇનસ n હતા તો આપણે 1 ના છેદમાં મૂકો એટલે એ રેસ ટુ પ્લસ n થઈ જાય બરાબર જ્યારે ઘાત માઇનસ હોય તો એ 1 છેદમાં n તથા બીજું શું કરી શકાય તો કે a રેસ ટુ n હવે a ની પ્લસ ઘાત હોય તો આપણે શું મૂકીશું અહીંયા a ની પ્લસ ઘાત હોય
तो હવે એ માઈનસ 1 1 ના છેદમાં મૂકો તો એ માઈનસ ઘાત થઈ જશે બરાબર જ્યારે આપણે એની માઈનસ ઘાત હોય એને 1 ના છેદમાં મૂકો તો એ પ્લસ ઘાત થઈ જાય જ્યારે એની પ્લસ ઘાત હોય એને 1 ના છેદમાં મૂકો તો એ માઈનસ ઘાત થઈ જાય જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 રાઈટ કે a છે એ 0 નથી હવે બહુ જ મોટી સંખ્યા છે बहुत मोटी संख्या ने सु करवानु कीधु छे तो के 10 ना धन घातांक नी 10 ना धन घातांक नी बराबर मदद थी तेना प्रमाणे स्वरूप मा मदद थी तेना प्रमाणित स्वरूप में प्रमाणित स्वरूप में दर्शावी शकाय बराबर अबे प्रमाणित स्वरूप में दर्शाओ तो दाखला तरीके कोई एक संख्या छे जेनी पाछड़ 10 शून्य छे 3 3 6 7 8 9 10 તો આને આપણે જ્યારે પોઈન્ટ ને આગળ અહીંથી અહીંયા લઈએ તો 10 ની 11 ઘાત એટલે બરાબર કેટલા થશે 10 ની 11 ઘાત હવે બહુ જ નાની સંખ્યા માટે બહુ જ નાની સંખ્યા ને 10 ના ઋણ ઘાતાંક કેવા ઘાતાંક ઋણ ઘાતાંક ની મદદ થી તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા તરીકે આપણે લઈએ કે 0.1 2 3 4 અને 5 અહીંયા 7 બરાબર પોઈન્ટ પછી 5 0 છે અને 7 છે તો આપણે આ પોઈન્ટ ને આગળ ખસેડીએ તો કેટલા વડે ગુણવા પડે તો કે 7 * 10 ની 6 ઘાત બરાબર 7 * 10 ની 6 ઘાત કારણ કે બરાબર કેટલા છે પોઈન્ટ પછી સંખ્યા 1 2 3 4 5 6 એટલે 7 * 10 ની 6 ઘાત રાઈટ તો વિદ્યાર્થી મિત્રો આ તમને ઇન્ટ્રોડક્શન લેક્ચર ના જે મેઈન પોઈન્ટ્સ હતા મે તમને સમજાવ્યા બરાબર ઘાતાંક ના નિયમો તો જ્યારે ઘાતાંક માં આધાર સરખો હોય સોરી આધાર સરખો હોય ત્યારે ઘાતાંકો નો સરવાળો થાય જ્યાં m અને n પ્રાકૃતિક સંખ્યાઓ છે ભાગાકાર માં આધાર સરખો હોય ત્યારે ઘાતાંકો ની બાદબાકી થાય જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 m ગ્રેટર ધેન n કેમ કે m છે એ n થી મોટો છે બરાબર ત્યારબાદ a^m / a^n બરાબર હવે આને આપણે 1 ના છેદ માં લઈ લઈએ ત્યારે m ઘાત જે છે એ માઈનસ થઈ જશે જ્યાં a 0 નથી પણ m જે છે એ n થી નાનો છે હવે જ્યારે n ઘાત છે એને ઉપર લઈ જઈએ ત્યારે a^m - n જ્યાં a 0 બરાબર 1 જ્યાં m બરાબર n થાય પણ a 0 ન થાય ત્યારબાદ કૌંસની બહાર n ઘાત હોય ત્યારે કૌંસની અંદર રહેલી જે પણ સંખ્યા છે એને એ ઘાત લાગુ પડે જેમ કે અહીંયા ab છે એટલે કે a ગુણ્યા b a ને લાગુ પડશે b ને લાગુ પડશે જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા છે હવે a/b^m છે તો a ને લાગુ પડે અને અહીંયા b ને પણ ઘાત લાગુ પડે બરાબર જ્યાં b 0 નથી પાંચમું a^-n જ્યાં a - n હોય ત્યારે 1 ના છેદમાં a^n તથા જ્યારે a પ્લસ ઘાત હોય ત્યારે 1 ના છેદમાં મૂકો તો એ ઘાત માઈનસ થઈ જાય જ્યાં a 0 નથી ત્યારબાદ મેં તમને હમણાં જ સમજાવ્યું કે બહુ જ મોટી સંખ્યાને 10 ના ધન ઘાતાંકની બરાબર મદદથી તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય દાખલા તરીકે 15 પછી કેટલા 0 છે 10 0 બરાબર
तो એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું આ રીતે દર્શાવી શકાય રાઈટ એવી જ રીતે બહુ નાની સંખ્યાને 10 ના ઋણ ઘાતાંકની મદદથી તેના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે અહીંયા 7 * 10 ની માઈનસ 6 ઘાત થાય બરાબર માઈનસ 6 ઘાત ઓકે તો તમે 2 સેકન્ડ આપું છું અને સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારી બુક્સમાં ઉતારી શકો તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે ભણ્યા બરાબર છે એ ઉપરથી કેટલા નાના એવા દાખલા છે એમસીક્યુ માં પૂછાઈ શકે બરાબર છે કે નિમ્નલિખિત સંખ્યાઓનો વ્યસ્ત લખો અહીંયા 2 ની 4 ઘાત આપેલી છે 2 ની 4 ઘાતનો વ્યસ્ત અહીંયા લખીશું કે 2 ની 4 ઘાતનો વ્યસ્ત વ્યસ્ત એટલે હંમેશા જે સંખ્યા આપી હોય એને છેદમાં મૂકવાની બરાબર એટલે 1 ના છેદમાં હવે જ્યારે 1 ના છેદમાં હોય અને પ્લસ ઘાત હોય એનો જવાબ શું આવે તો કે 2 આ માઈનસ ઘાત છે એટલે કે 4 કેવા થઈ જશે માઈનસ 4 જો 1 ના છેદમાં હવે સમજી લો આ a ની જગ્યાએ 2 છે અને n ની જગ્યાએ 4 છે તો બરાબરમાં જવાબ શું આવે 2 ની n ની જગ્યાએ શું છે 2 તો અહીંયા માઈનસ 4 ઓકે ખ્યાલ આવી ગયો એવી જ રીતે અહીંયા 10 ની 5 ઘાત નો વ્યસ્ત તો આપણે અહીંયા 1 ના છેદમાં 10 ની 5 ઘાત તેનો જવાબ શું આવશે કયો તો શું આવશે યસ 10 ની માઈનસ 5 ઘાત એવી રીતે 7 નો વર્ગ છે બરાબર છે તો 7 ના વર્ગ નો વ્યસ્ત શું થશે 1 ના છેદમાં 7 નો વર્ગ બરાબર હમણાં આપણે શીખ્યા એ મુજબ શું થશે a બરાબર 7 અને n બરાબર શું છે 2 તો અહીંયા આપણે શું આવે a બરાબર 7 અને n બરાબર -2 થઈ જશે રાઈટ એવી જ રીતે 5 ના વર્ગનો વ્યસ્ત બરાબર 1 ના છેદમાં 5 નો વર્ગ બરાબર શું આવશે તો કે 5 ની 2 ઘાત પણ કેવી માઈનસ એવી રીતે 5 નું છે બરાબર તો 5 નું છે કે 10 ની 100 ઘાત બરાબર 10 ની 100 ઘાત બરાબર તો એનો આપણે શોધીએ વ્યસ્ત તો વ્યસ્ત શું આવશે 10 ની 100 ઘાત નો વ્યસ્ત બરાબર 1 ના છેદમાં 10 ની 100 ઘાત તો અહીંયા જવાબ શું આવશે કે 10 ની માઈનસ 100 ઘાત બરાબર તો આ આપણને પાર્ટ 1 માં જે આપણે અગત્યના ઘાતાંકના નિયમો હતા તે પછીના જે દાખલો હતો ઉદાહરણના કે નિમ્નલિખિત સંખ્યાઓનો વ્યસ્ત કરો વ્યસ્ત કેવી રીતે કરવો બરાબર છે કે કોઈ પણ સંખ્યા આપી હોય એનો વ્યસ્ત કરવો એટલે એ 1 ના છેદમાં આપણે મૂકીએ બરાબર છે એટલે કે ઉલટું કરીએ બરાબર છે અહીંયા 2 છેદમાં 2 ની 4 ઘાત છે તો છેદમાં કંઈ નથી આપ્યું એટલે 1 તો આ જ્યારે વ્યસ્ત કરો એટલે 1 ઉપર જતો રહે અને 2 ની 4 ઘાત છે નીચે આવે તો જો એવું થયું છે બરાબર પણ સપોઝ તમને એવું આપ્યું છે કંઈ કે 5 ની 3 ઘાત છેદમાં 2 ની 3 ઘાત આનો વ્યસ્ત કરવાનો હોય તો તમે કેવી રીતે કરો તો કે 2 ની 3 ઘાત અને 5 ની 3 ઘાત એટલે ઉલટ સુલટ છે નીચેની સંખ્યા ઉપર ઉપરની સંખ્યા નીચે અહીંયા કઈ જ નીચે નહોતું એટલે આપણે 1 સમજીએ હવે આનો વ્યસ્ત કર્યો તો શું આવ્યું 1 ઉપર ને 2 ની 4 ઘાત નીચે બરાબર અને ત્યારબાદ એનું સિમ્પલીફાઈ કર્યું તો 2 ની માઈનસ 4 ઘાત ઇઝ ઇટ ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું આનો સ્ક્રીનશોટ લઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલ સંખ્યાને આપણે વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતે ફેરવી બરાબર કે આગળના નાના ધોરણમાં આપણે કરતા ને કે દાખલા તરીકે અહીંયા આપેલું હોય કે 1225 આપ્યા છે બરાબર તો આને વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો કેવી રીતે લખતા હતા 1 × 1000 + 2 × 100 એટલે 200 + 2 × 10 અને + 5 × 1 અથવા 1 × 5 બરાબર આવી રીતે આપણે કરતા હતા રાઈટ
तो એવી જ રીતે હવે આપણે આ જે સંખ્યાઓ છે એને વિસ્તૃત સ્વરૂપમાં ફેરવીશું, રાઈટ? એટલે વિસ્તરણ કરીશું, બરાબર? મિત્રો આને આપણે વિસ્તરણ કેવી રીતે કરીશું વિસ્તૃત? તો કે આયા કેટલા છે 1000, તો કે 1 × 1000 વત્તા 100 ની જગ્યાએ કેટલા છે 0, તો 0 × 1000 એટલે 100, બરાબર? 0 × 100 વત્તા અહીંયા દશકના સ્થાને 2, તો 2 × 10 વત્તા 5 × 1 વત્તા 6 × આ દશાંશમાં છે એટલે 6 × 1/10 વત્તા 3 × 1/100, બરાબર? આ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ, રાઈટ? હવે ત્યારબાદ બીજી સંખ્યા છે, તો કે એ અહીંયા 1256 એટલે 1000 એટલે 1 × 1000 વત્તા અહીંયા 2 છે એટલે 2 × 100 વત્તા અહીંયા 5 × 10 કારણ કે 50 પ્લસ 6 × 1 બરાબર વત્તા 2 × 1/10 વત્તા 4 × 1/100 વત્તા 9 × 1/1000 ઓકે આ સંખ્યા જ્યારે લઈએ ત્યારે 1/10 4 એટલે 1/100 અને 9 × 1/1000 તો વિદ્યાર્થી મિત્રો બરાબર આ સાથે આપણે આજનો આ ઇન્ટ્રોડક્શન પાર્ટ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લિંકમાં જેટલા પણ મેં તમને મુદ્દા જે પોઈન્ટ સમજાવ્યા છે એ તમારે તમારી CW માં અને 2 વાર તમારે રફ બુકમાં લખવાના રહેશે તો આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરું છું ધન્યવાદ